રસીકરણ ને લઈને એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં પત્રકારોને અગ્રતા આપવામાં આવી છે। પત્રકારોની યાદીમાં પ્રથમ તબક્કામાં જ તૈયાર થશે। પત્રકારોએ જિલ્લા માહિતી કચેરીએ માહિતી આપવાની રહેશે। માહિતી વિભાગનો નિયત અરજી પત્રક તેઓએ ભરવાનું રહેશે। પત્રકારો 3 દિવસમાં માહિતી આપશે અને ત્યારબાદ તેઓની માહિતી અહીં રજીસ્ટર કરવામાં આવશે। એટલે કહી શકાય કે કોરોના વેક્સિનના રસીકરણ મુદ્દે સૌપ્રથમ અગ્રેસર જે યાદી બનાવવામાં આવી છે તેમાં પત્રકારોને અગ્રિમતા આપવામાં આવી છે। એટલે કે તેઓને કોવિડ રસીકરણ યાદીમાં સૌથી અગ્રસ્થાન આપવામાં આવ્યું છે। પત્રકારોએ જિલ્લા માહિતી કચેરી ખાતે પોતાની તમામ વિગતો આપવાની રહેશે અને આ માહિતી વિભાગનો નિયત એક અરજી પત્રક હોય છે તે પત્રક પણ પત્રકારોએ ભરવું પડશે અને 3 દિવસની અંદર જ તમામ પત્રકારોએ આ પ્રકારની માહિતી આપવી પડશે। એટલે કહી શકાય કે કોવિડ રસીકરણની જે યાદી તૈયાર કરવામાં આવી રહી છે તેમાં પત્રકારોને સૌથી અગ્રસ્થાન આપવામાં આવ્યું છે। પ્રથમ તબક્કામાં પત્રકારોની યાદી તૈયાર કરવામાં આવશે।